ओपन यूनिवर्सिटी। नमस्ते विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी शिक्षण शास्त्र विभाग में चलता बीएड ઓડીએલ અભ્યાસક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો બી એડ ઓડીએલ અભ્યાસક્રમના દ્વિતીય વર્ષના પેપર ક્રમાંક ઈ એસ બસો એકવીસ જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ એની આપણે વાત કરીએ છીએ ઈ એસ બસો એકવીસ જીવન કૌશલ્ય માટેનું શિક્ષણ એના બ્લોક બેમાં એકમ સાતમની ચર્ચા આજે આપણે કરીશું જે એકમ સાત જાહેર વક્તવ્યનું કૌશલ્ય એ બતાવે છે આપણે આગળના એકમમાં એકમ પાંચમાં પ્રત્યાયન કૌશલ્ય અને એકમ છ માં શારીરિક હાવભાવ માટેનું કૌશલ્ય આ બંનેની વાત કરી હતી સંવાદ માટે પ્રત્યાયન માટે આ બંને બાબતો જરૂરી છે જેમાં શારીરિક હાવભાવ સાથે થતો સંવાદ એ વધારે અસરકારક છે અને પ્રત્યાયનમાં એની લાક્ષણિકતાઓ પ્રત્યાયનમાં આવતા અવરોધો આ બધાની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છે આજે આપણે જાહેર વક્તવ્યનું કૌશલ્ય એની આપણે વાત કરીશું જાહેર વક્તવ્યનું જે એકમ જે છે એમાં આપણે ઝડપથી એ જોઈ લઈએ કે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે કુલ એકમ સાતના અગિયાર પેટા મુદ્દાઓ છે જેમાં આજે આપણે એની પ્રસ્તાવના કરીશું ઉદ્દેશો જોઈશું જાહેર વક્તવ્ય એટલે શું ઐતિહાસિક એનું પરિપ્રેક્ષ્યની વાત કરીશું જાહેર વક્તવ્યનું મહત્ત્વની વાત કરીશું અને જાહેર વક્તવ્યના આવશ્યક તત્વોની પણ વાત કરીશું જો સમય રહેશે તો જાહેર ભાષણના પ્રકારોની પણ આપણે ચર્ચા કરીશું મિત્રો મેં આગળ કહ્યું એ પ્રમાણે આપણે પ્રત્યાયન અને શારીરિક હાવભાવ વિશે આગળ અભ્યાસ કર્યો છે હવે આપ સૌને જાહેરમાં કંઈ ને કંઈ વક્તવ્ય કરવાનો પ્રસંગ આવ્યો હશે સામાજિક પ્રસંગોમાં અથવા તો તમારા વ્યવસાયમાં સૌથી પહેલાં જાહેરમાં વક્તવ્ય આપતી વખતે અથવા તો કોઈ વાતનો વિષય મૂકતી વખતે આપણને સ્વાભાવિક છે કે સભાનો ક્ષોભ થાય ગભરામણ થાય નર્વસનેસ આપણે અનુભવીએ બોલવાનું કંઈક હોય ને કંઈક બોલી નાખીએ પ્રેક્ષકો તરફથી જો થોડોક મોડો પ્રતિસાદ મળે તો પણ ટેન્શન થાય અને આ બધી બાબતો આપણા વક્તવ્ય વિશે સફળતા કે સફળતાના વિચારો પણ આવે આ સાહજિક ઘટનાઓ છે કે જ્યારે પહેલી વખત આપણે જાહેરમાં કોઈ વિષયની ચર્ચા કરતા હોય સમૂહની સામે બોલતા હોય એ સમૂહ નાનો હોય મોટો હોય કે પછી ખૂબ જ મોટો હોય જ્યારે આપણે નાના સમુદાયમાં વાત કરતા હોઈએ છીએ જ્યાં કામ કરીએ છીએ ત્યાં પરિવારમાં ત્યારે પણ શરૂઆતમાં પિતાજી સાથે વાત કરતી વખતે મુશ્કેલી અનુભવતા હોઈએ માતા સાથે પણ મુશ્કેલી અનુભવતા હોઈએ અને પછી જેમ જેમ એમની સાથે સાયુજ્ય સ્થપાય શરૂઆતના કાળની વાત કરું છું ત્યારે આપણે એમની સાથે છૂટથી વાત કરી શકીએ છીએ જ્યારે શાળામાં જઈએ છીએ ત્યારે આપણે સહાધ્યાયીઓ સાથે સહાધ્યાયીઓના નાના સમૂહ સાથે આપણે જે વાહનમાં શાળામાં જતા હોઈએ છીએ ત્યાં આપણા સાથીદારો સાથે વર્ગખંડમાં શાળાના જાહેર કાર્યક્રમોમાં વગેરે જગ્યાએ સાર્વજનિક રીતે બોલવાની એક તક બધાને પ્રાપ્ત થાય છે અને આ એક સમયનો જે વિચાર જે છે એ શરૂઆતમાં આપણને બધાને એક મૂંઝવણમાં મૂકતી હતી અને એ પ્રકારની મૂંઝવણને લીધે આપણે ક્ષોભ અનુભવતા હતા અથવા તો અનુભવ્યો છે અને વિચાર કરો તમારા એ પહેલાં ભાષણનો પહેલાં વક્તવ્યનો કે જે દિવસે તમે જાહેરમાં નાના સમુદાય કે મોટા સમુદાયની સામે કંઈક બોલ્યા તો આ બધું એ વખતે આપણને જે મૂંઝવણ થતી હતી તે મૂંઝવણ ઘણા લોકોને આજીવન રહે છે ઘણા લોકોને સમય જતાં જતાં એ દૂર પણ થઈ જાય છે તો આપણે જ્યારે અસંખ્ય પ્રેક્ષકો સામે વાત વિચારબદ્ધ કરવાની હોય છે ત્યારે પૂર્વ તૈયારી કરીએ છીએ અને પૂર્વ તૈયારીના અનુભવે આપણે જાહેરમાં વક્તવ્ય બોલવાનો મહાવરો પણ કરીએ છીએ આપણે આગળ વાત કરીશું અને એ મહાવરાને પરિણામે આપણે જે કંઈ બોલવું છે તે કૌશલ્યનો વિકાસ પણ આપણે કરી શકીએ છીએ જ્યારે કોઈ સંબંધિત કોઈ એક વિષય લઈને એ આપણા શિક્ષણનો હોય સમાજનો હોય રાજકારણનો હોય અને જ્યારે આપણે એ વિષયને લઈને જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એની તર્કબદ્ધતા વિચારોની ક્રમિકતા શ્રેણીબદ્ધ આરોહ અવરોહયુક્ત ભાષા વાપરીને જ્યાં જુસ્સો બતાવો ત્યાં જુસ્સો નરમાસ હોય તો નર્માસ પ્રશ્નાર્થ હોય તો પ્રશ્નાર્થ ઉદ્ગાર હોય તો ઉદ્ગાર આવા પ્રકારનું આપણે ભાષણ કરતા હોઈએ છીએ આપે આપણા સૌના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણે સાંભળ્યા છે સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીને પણ સાંભળ્યા છે આવા અનેક નેતાઓને એના વ્યાખ્યાનો એની અંદર તમે જોશો તો એ આપણા મનને અસર કરી જાય એ વિચારોની ક્રમિકતા એ ઉદાહરણો એ આરોહઅવરોહયુક્ત ભાષા એ બધું આપણા મનમાં ઠસી જાય છે અર્થ સબલ લાગે છે તો જ્યારે આ એકમનો આપણો પૂર્ણ અભ્યાસ થશે ત્યારે અભ્યાસના અંતે જો તમે મહાવરો કરશો તો તમે પણ તમારા જાહેર વક્તવ્યના કૌશલ્યની અંદર તમને એમાં સુધારો અવશ્ય જણાશે એટલા માટે પ્રત્યાયન કૌશલ્યમાં જાહેરમાં વક્તવ્ય આપવું એ પેટા કૌશલ્ય પણ અગત્યનું છે તો જાહેરમાં બોલવું એટલે શું એથી લઈને આગળ આપણે અસરકારક વક્તા બનવા માટે શું કરવું જોઈએ ત્યાં સુધીની ચર્ચા આ એકમમાં છે અર્થાત આ એકમના કેટલાક ઉદ્દેશો છે એ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને આપણે એકમની ચર્ચા કરીશું જેમ કે જાહેરમાં બોલવું એટલું શું એનું સ્વરૂપ કેવું છે એના વિશેની આપણને જાણ થશે જાહેર વક્તવ્ય વિશે થોડીક ઐતિહાસિક માહિતી પણ તમે મેળવી શકશો જાહેરમાં બોલવાના કૌશલ્યનું શું મહત્ત્વ છે અને જાહેર વક્તવ્યના શું આવશ્યક તત્વો છે તે વિશે ચર્ચા પણ કરી શકશો જાહેર ભાષણોના કેટલા પ્રકાર છે તે પણ સમજી શકશો જાહેરમાં બોલવાનું કૌશલ્ય કેવી રીતે વિકસાવી શકાય તે વિશે વિસ્તારપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરી શકશો અસરકારક વક્તા બનવા માટેની વ્યૂહરચના ઘડીને તેની તમે ચર્ચા કરી શકશો અને જાહેરમાં બોલવા માટેના કેટલાક વ્યવહારી સલાહ સૂચનોનો અભ્યાસ કરીને સારા વક્તા બનવા માટે તેઓનો અમલ પણ કરી શકે તો આટલા ઉદ્દેશો સાથે આ એકમ રચાયેલો છે જેમાં આજના આપણા પ્રથમ વ્યાખ્યા વ્યાખ્યાનમાં આપણે જે વાત કરવાની છે કે વોટ ઇઝ પબ્લિક સ્પીકિંગ જાહેર વક્તવ્ય શું છે સામાન્ય રીતે જ્યારે કોઈ રજૂઆત પ્રેક્ષકો સામે જીવંત કરવામાં આવે છે એ જાહેર વક્તવ્ય છે જેમ કે આજે આપણી પ્રતિષ્ઠિત ડૉક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્ટુડિયોમાં આ વ્યાખ્યાન રેકોર્ડિંગ થઈ રહ્યું છે ત્યારે આપ સૌ વિદ્યાર્થીઓ ભલે મારી સામે સદૈ જીવંત સ્વરૂપે ઉપસ્થિત નથી પરંતુ આ વ્યાખ્યાન આપના સુધી એ યુટ્યુબના માધ્યમથી પહોંચશે ત્યારે જ્યારે આપ સાંભળતા હશો ત્યારે આપ શ્રોતા છો ને હું વક્તા છું એ તો સ્પષ્ટ છે અને એટલા માટે આ વ્યાખ્યાનને આપણે પણ જ્યારે કોઈ સામે બેઠું છે વિદ્યાર્થીઓ સાંભળી રહ્યા છે એવા ભાવથી જ આપણે એનું રેકોર્ડિંગ કરતા હોઈએ છીએ તો જાહેરમાં બોલવું ભાષણ આપવું પ્રવચન આપવું જાહેર કરવું ઉચ્ચારણ કરવું કે નિવેદન આપવું એવો અર્થ કહી શકાય થોડાક તફાવતો છે ભાષણ પ્રવચન ઉચ્ચારણ કરવું નિવેદન આપવું આ બધી બાબતો પરંતુ એ તફાવતોને ધ્યાનમાં રાખ્યા સિવાય એ સૂક્ષ્મ તફાવતો છે પણ બોલવું કેવી રીતે એ વિષય જે છે એની વાત આપણે કરવાની છે એટલા માટે આપણે જે કોઈ વિષય પસંદ કરીએ છીએ અસંખ્ય વિષયો છે અને એમાં જ્યારે આપણે કોઈ પણ વિષય પસંદ કરીએ છીએ ત્યારે એ પ્રેક્ષકોને આપણે એની માહિતી આપતા હોઈએ છીએ એની સમજ આપતા હોઈએ છીએ વિષય વિષયની એણે કેળવણી આપતા હોઈએ છીએ એને શિક્ષણ આપતા હોઈએ છીએ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એને સમજ આપતા હોઈએ છીએ વચ્ચે વચ્ચે કંટાળો ન આવે એટલા માટે મનોરંજન પણ આપતા હોઈએ છીએ કોઈ વિષય વસ્તુ અઘરું હોય માત્ર વક્તવ્યથી ન સમજાય તેવું હોય ત્યારે આપણે શ્રાવ્ય સાધનોનો ઉપયોગ પણ આપણે કરતા હોઈએ છીએ અને એ વિઝ્યુઅલ્સની મદદથી આપણે એ વક્તવ્ય ને આપણે ધારદાર બનાવીએ છીએ ઘણી વખત થોડાક બેધ્યાનપણાને લીધે જો કોઈ શ્રોતાને સાંભળવામાંથી એ શબ્દો છૂટી જાય તો પણ એ દ્રશ્ય સ્વરૂપે જોવેલા જે ચિત્રો જે છે એના લીધે એને અઘરું થતું નથી યાદ રહી જાય છે ચિરંજીવ બને છે છાપ એના મગજમાં ઊભી થાય છે તો વિઝ્યુઅલ એઇડ્સની પણ એમાં જરૂર છે વધારે પડતી નહીં પણ જે વાત સ્વયં સ્પષ્ટ છે એના માટે કાંઈ ચિત્ર બતાવવાની જરૂર નથી પરંતુ જે સંકલ્પના સમજવામાં મુશ્કેલી પડે એના માટે ચિત્રની જરૂરિયાત છે અહીંયા પણ મારી પૃષ્ઠભૂમિમાં તમે તમારી સ્વ અધ્યયન સામગ્રીની સ્લાઇડ જોતા હશો એટલા માટે જ છે કે તમે આ વિષયને મારી સાથે સાથે એ ટેક્સ્ટના સ્વરૂપમાં પણ વાંચી શકો અને એને સમજી શકો મિત્રો જાહેર વક્તવ્ય જે છે એ અત્યારે હું જે બોલું છું ઓનલાઈન વક્તવ્ય એનાથી થોડુંક અલગ છે આપણે આગળ વાત કરી કે એમાં આપ સદેહ ઉપસ્થિત નથી ભૌતિક રીતે મારી સામે નથી પ્રેક્ષકો તેમની સગવડ અથવા તો સુવિધા પ્રમાણે ગમે ત્યારે એને જોઈ શકે છે વારંવાર જોઈ શકે છે સાંભળી શકે છે અને ઓનલાઈન રજૂઆતોમાં સ્લાઇડ શો વક્તાનો પહેલેથી રેકોર્ડ કરેલો વિડીયો અથવા તો તેમની જીવંત જાહેર સભાનો વિડીયો પણ આ જ પ્રકારમાં આ જ કેટેગરીમાં આવે છે જાહેરમાં બોલવું બધા માટે સરળ એટલે નથી હોતું કારણ કે એ એમના વ્યક્તિત્વ ઉછેર અને વ્યક્તિગત બાબત છે તમારી સામે અસંખ્ય પ્રેક્ષકો બેઠેલા હોય અને એટલા માટે વક્તાએ કેટલાક વિશેષ પરિબળો પર પણ ધ્યાન આપવાનું હોય છે વક્તવ્યની તૈયારી ગભરાટ પર નિયંત્રણ અને આત્મવિશ્વાસ એ મુખ્ય પરિબળો છે આ જ મુદ્દાઓ પર આપણે આ એકમમાં અભ્યાસ કરવાના છે મિત્રો ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની વાત કરીએ કે જાહેરમાં વક્તવ્યનું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે ભારત વર્ષના ઇતિહાસમાં આપણે વાંચ્યું હશે કે રાજાઓના દરબારમાં જાહેર વક્તવ્ય અને પ્રવચનો કે શાસ્ત્રાર્થ કે વિવાદો થતા હતા એનો અર્થ એ છે કે જ્યારથી માનવ સભ્યતા વ્યવસ્થિત રીતે શરૂ થઈ ત્યારથી એક કે બીજી રીતે જાહેર વક્તવ્યનો ઉપયોગ થતો આવ્યો છે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ગ્રીસ અને રોમનો ઉલ્લેખ આવે છે ભારતીય સંસ્કૃતિ પણ જ્યારથી શરૂ થઈ જેને આપણે સનાતન સંસ્કૃતિ કહીએ છીએ વૈદિક સંસ્કૃતિ કહીએ છીએ એમાં જ્યારે લેખન કળાની શોધ નહોતી થઈ એ પહેલાં વક્તવ્યના કૌશલ્યની જરૂર આવશ્યકતા હતી અને માનવજાતે સંવાદ સાધવા માટે પ્રત્યયન કરવા માટે સામેના સમૂહ માટે એમણે આ કૌશલ્યનો વિકાસ પણ કર્યો પૌરાણિક ગ્રીસમાં આ કળાનો ઉપયોગ મોટે ભાગે કોઈની પ્રશંસા અથવા તો પ્રભાવિત કરવા માટે થતો હતો હકીકતમાં આ કૌશલ્ય શીખવાડવામાં આવતું હતું અને એને રિટોરિક નામ આપ્યું હતું એરિસ્ટોટલ પ્લેટો વગેરે એક પ્રકારના જાહેર વક્તા હતા એ પછી રોમન લોકોએ આ કળાને અનુસર્યા અને અપનાવી અને તેમની સેનેટમાં જાહેર વક્તવ્યનો ખૂબ ઉપયોગ થતો હતો એરિસ્ટોટલ પ્લેટો એ સમયના ગ્રીકના તત્વજ્ઞાનીઓ તત્વદર્શન હતા અને તત્વદર્શનમાં જ્યારે એ પોતાનો વિષય મૂકતા હતા એનાથી પહેલાંની ભારતીય સંસ્કૃતિ તમામ જ્ઞાન ગ્રીસની એથેન્સની ટેકરીઓ ઉપરથી ઉતરી આવ્યું છે એવી માનવાની આપણે ભૂલ ન કરવી જોઈએ ભારતીય સંસ્કૃતિ એની સભ્યતા એમાં રાજાઓના વિચારો એ કોઈ ને કોઈ રીતે રાજા પોતે વ્યક્ત કરતા અથવા તો તેના દરબારીઓ વ્યક્ત કરતા પણ જાહેરમાં એ વિષયો આવતા હતા એની ચર્ચા થતી હતી એનો શાસ્ત્રાર્થ થતો હતો બે વિદ્વાનોનો શાસ્ત્રાર્થ ત્યાં દરબારમાં થાય અને એ રાજાના શાસ્ત્રાર્થના પછી એ નિર્ણય આવે સ્પર્ધાઓ થતી હતી સ્પર્ધાઓ પણ મૌખિક હતી મહાશાળાઓના એટલે કે એ વખતની તક્ષશિલા નાલંદા આ બધી પ્રાચીન વિદ્યાપીઠોમાં પ્રવેશ પણ મૌખિક પરીક્ષાના આધારે થતો સલાકા પદ્ધતિ પણ હતી કે ગ્રંથમાં જ્યારે પાસ થવું હોય ત્યારે ગુરુએ સ્વયનો પ્રવેશ કરે ને પછી એ ગ્રંથ ખોલે અને વિદ્યાર્થીને પૂછે તો ઉત્તીર્ણ કે અનુત્તીર્ણ થવા માટે આવી પરીક્ષાઓ પણ હતી પણ આપણા પાઠ્યક્રમમાં ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં આપણે જોઈએ કે બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણચાલીસથી ઓગણીસો પિસ્તાલીસ એડીમાં થયું એના પછી વકૃત્વ કળામાં બદલાવ આવ્યો તે વધુ આ ઔપચારિક અને વાર્તાલાપની શૈલીથી પ્રભાવિત થઈ તમે અસંખ્ય વૈશ્વિક અને ભારતીય રાજનેતાઓના ભાષણો સાંભળ્યા છે વિચાર કરશો તો આ ફેરફાર તમને સ્પષ્ટ રીતે સમજાઈ જશે અને હવે ઇલેક્ટ્રોનિક મીડિયાના જમાનામાં કોઈપણ રાજનેતા હજારો લોકોને એકસાથે સંબોધિત કરી શકે છે આ વક્તવ્યો ભલે ઔપચારિક હોય કોઈક વખતે સત્યવિહીન પણ લાગે પરંતુ તે બધાનું મહત્ત્વ ઓછું નથી કારણ કે લોકશાહીમાં લોકો પર ધારી અસર લાવવા માટે જાહેર સભા જેવું બીજું કોઈ સાધન નથી અત્યારે જે સોશિયલ મીડિયાનો મીડિયાનો ઇલેક્ટ્રોનિક મીડિયાનો જે પ્રભાવ સમાજ ઉપર જોવા મળે છે એટલે આપણે ખૂબ સરળતાથી આપણે બીજા સમુદાય સાથે બીજા લોકો સાથે કનેક્ટ થઈ શકીએ છીએ આ જરૂરી એટલા માટે છે કે પહેલાના જમાનામાં આપ જાણો છો કે મહાત્મા ગાંધીજી કે મહાવીર સ્વામી કે જ્યારે કોઈ સંતો વિચરણ કરતા હતા પગપાળા વિચરણ કરતા હતા અને એ સંપર્ક માટે એ જરૂરી હતું એક ગામથી બીજા ગામ એક સમાજથી બીજા સમાજ સુધી પહોંચવા માટે જાહેર કોઈ બીજા માધ્યમો નહોતા ના તો વર્તમાનપત્રો ના ટીવી વગેરે ના સોશિયલ મીડિયા તો એ વખતે આવશ્યક હતું કે લોકસંપર્કના માધ્યમથી એ વિચારોને પહોંચાડવા સુવિચારો સમાજમાં પ્રસરે આધ્યાત્મિક બોધ વિકસે અને એટલા માટે આપણે જાહેર સભા જેવું વ્યક્તિગત લોકસંપર્ક જેવું એક સબળ માધ્યમ આપણા ભારતમાં પણ ઉદાહરણમાં આપણને જોવા મળે છે મિત્રો આટલી વાત કર્યા પછી આપણે પબ્લિક સ્પીકિંગની અંદર શું બાબતો ધ્યાનમાં રાખવી એની વાત આપણે આગળ કરીશું પણ અત્યારે આપણે જાહેર વક્તવ્યના માધ્યમ મહત્વની વાત આપણે કરી મોટાભાગની વ્યક્તિઓને જાહેરમાં બોલવું પસંદ નથી તેઓ શરમાળ પ્રવૃત્તિ પ્રકૃતિ અથવા તો પોતાનો ઉછેર એવા વાતાવરણમાં થયો હોય એના લીધે અથવા તો કોઈ કડવો અનુભવ આગળ થયો હોય એના લીધે પણ તેઓ જાહેરમાં બોલવા માટે ગભરાટ અનુભવતા હોય છે જાહેરમાં બોલવા માટેનો ડર કે ગભરાટ એક સામાન્ય છે અને તેમનું વ્યક્તિત્વ અંતરમુખી હોય છે બહારની દુનિયા સાથે વધુ મતલબ નથી રાખતા પરંતુ એ પણ હકીકત છે કે છેલ્લા કેટલાય વર્ષોથી જાહેર વક્તવ્યની અસર શિક્ષણ સરકાર ઔદ્યોગિક જગત અને સમાજો પર સ્પષ્ટ રીતે જોવા મળે છે શબ્દોની તાકાત છે માહિતી આપવાની લોકોને પ્રભાવિત કરીને મુદ્દાઓ ઉપર એમની સહમતી લેવી પ્રશ્નોત્તરમાં અસહમતિ આવે તો પણ એને સંમત કરવા માટેનો પ્રયાસ કરવો આ બધું સાહજિક એટલા માટે છે કે તમારા વિચારો સાથે તમે જે મુદ્દાઓ આપ્યા એનાથી ઉદ્ભવતી શંકાઓના સમાધાન માટે એની સાથે અસહમતિ સધાય તો એ એનો હક છે અને તમારે એને સંમત કરવા એ તમારી આવડત છે જાહેર વક્તવ્યનું આ તો મહત્ત્વ છે કે શૈક્ષણિક ક્ષેત્રમાં કે મનોરંજનની દુનિયામાં આપણે એનો અનુભવ્યો છે કે એનો કેટલો પ્રભાવ છે આપણને આ જાહેર વક્તવ્યની કળા કોઈપણ વ્યક્તિ માટે ફાયદાકારક છે વિદ્યાર્થી કે વ્યવસાય કરતા સામાજિક નેતા કે રાજકીય નેતા આ કળા આપણને વ્યક્તિગત રીતે વ્યવસાયિક રીતે અનેક ફાયદાઓ આપણને અપાવે છે કેવા આપણા આત્મવિશ્વાસમાં વધારો થાય છે સૌથી વધારે મહત્વનું આ છે જ્યારે કોઈ એક નાની સફળતા આપણને પ્રાપ્ત થાય ત્યારે એ સફળતાને લીધે આપણા આગળના કાર્યો સરળ થઈ જાય છે સહજ થઈ જાય છે અને આપણા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ પણ થાય છે એ આપણને સંશોધન ક્ષેત્રે મદદ પણ કરે છે નિર્ણાયક શક્તિને વધારે છે જે કોઈ હકીકતો ઉપર આધારિત હોય છે કોઈ સારા કાર્યો કે મુદ્દાઓ માટે તરફદારી કે હિમાયત કરવાની શક્તિ પણ આપણને આપે છે અને આપણે નવા વિચારો અને ફેરફારોના આપણે સમર્થક પણ બનીએ છીએ વ્યવસાયમાં આ કૌશલ્યનું વિશેષ મહત્ત્વ છે કારણ કે તેમને તેમના સંદેશાઓ માહિતી સંભવિત ગ્રાહકોમાં અને બજારોમાં પહોંચાડવાની હોય છે સામાન્ય રીતે વેચાણના કાર્યમાં રહેલા વ્યક્તિઓને એટલે કે સેલ્સ ટીમ એને આ કૌશલ્યની વધારે જરૂર પડે છે ગ્રાહકના પ્રશ્નો ખરીદનારના પ્રશ્નોનો એને ઉકેલ આપવાનો હોય છે અગાઉ એણે જે કોઈ પ્રોડક્ટ આપી હોય અને એમાં કોઈ સમસ્યા ઉદ્ભવી હોય તો એનો પણ એને એ શંકાઓનું સમાધાન કરવાનું હોય બજારમાં એની સ્પર્ધામાં ઊભેલી અન્ય પ્રોડક્ટને સરખામણીમાં પોતે જે વેચવા લઈને નીકળ્યા છે એમાં શું સામ્ય છે શું જુદું પડે છે કેવી રીતે વધારે એ સારું છે એ એને વક્તવ્ય દ્વારા જ સામેના ગ્રાહકને કે ગ્રાહકોની સભામાં અથવા તો નાના સમુદાયમાં જ્યાં એ પ્રેઝન્ટેશન આપતો હોય જે પોતાની પ્રોડક્ટ બતાવતા હોય ત્યાં એને એ વાતથી માત્ર વાણીથી અથવા તો નિદર્શન કરીને એને એ સાબિત કરવાનું હોય છે તો જ એની પ્રોડક્ટ વેચાય છે આપણે ત્યાં બોલે તેના બોર વેચાય એવી કહેવત પણ છે સામે મૌનનું મહત્ત્વ પણ છે પણ મહત્ત્વનું એ છે કે મૌન રહેવાથી ઘણી વખત આપણે વિવાદોથી બચીએ છીએ પણ જ્યાં આપણો મત રજૂ કરવાનો હોય ત્યાં આપણે આપણા બોર વેચવા એટલે શું આપણા અંદર રહેલા વિચારોને સામે સુધી પહોંચાડે એટલા માટે આ કહેવત આવી છે કે બોલે તેના બોર વેચાય જો કોઈ ફેરીઓ બોર વેચવા લઈને નીકળ્યો હોય ને મૂંગો મૂંગો આખી શેરીમાંથી પસાર થઈને પરત આવે તો કોઈ જુએ તો એને ખબર પડે એને બે પ્રશ્નો પૂછે ખરીદતા પહેલા કોઈ ગ્રાહક એને કોઈ વસ્તુને તપાસે તો પણ એને બોલવું પડે છે તો બોલે તો જ એના બોલવે છે કારણ કે એ એનો વ્યવસાય છે આમ બોલવું જાહેરમાં બોલવું નાના સમુદાય સામે બોલવું એક વ્યક્તિ સામે બોલવું કે એકથી વધારે વ્યક્તિઓની સામે બોલવું કે હજારો વ્યક્તિઓની સામે બોલવું આ એક વાર્તાલાપના સ્વરૂપે પણ આપણે બોલી શકીએ આગળ કહ્યું એમ નિવેદનના સ્વરૂપે બોલી શકીએ ભાષણના સ્વરૂપે બોલી શકીએ અપીલના સ્વરૂપે બોલી શકીએ ઘણી બધા પ્રકારે આપણે એ બોલી શકીએ પરંતુ બોલવાનું તો મહત્વ છે સામાજિક અને બીજા ક્ષેત્રોમાં પણ આ કૌશલ્યની જરૂર છે આપણે કોઈના પ્રસંગમાં ગયા હોય ને ત્યાં બે શબ્દો કહેવાનું આપણને થાય ઔપચારિક રીતે કે અનૌપચારિક રીતે પ્રસંગમાં બેઠા હોઈએ ત્યારે સંવાદ કરવાનો થાય શાળા કે કોલેજમાં કોઈ ઇવેન્ટમાં બોલવાનું થાય કોઈ પ્રસંગ અથવા તો કોઈના સમર્થનમાં જનસભામાં બોલવાનું થાય ત્યારે જો આપણે સારા વક્તા હોઈએ આપણી પ્રતિષ્ઠા અને ખ્યાતિ આ સંભાષણથી વધે છે જાહેરમાં બોલવાથી તમે માસને તમારી સાથે જોડી શકો છો સમૂહને જોડી શકો છો સમુદાયમાં આપણી કીર્તિ પણ વધે છે જો આપણને બોલવા ઉપર વિશ્વાસ ન હોય અને આપણી રજૂઆતો નબળી અને ભૂલ ભરેલી હોય તો તમારી કારકિર્દી પર એની નકારાત્મક અસર લાવે છે તમે તમારી કંપનીમાં તમારી ટીમમાં સારી અસર ઊભી નથી કરી શકતા એટલા માટે તમે નક્કી કરો કે તમારા જાહેર વક્તવ્યના કૌશલ્યનો વિકાસ કરવો એ ખૂબ જરૂરી છે જાહેર વક્તવ્યનું જે તત્વ જે છે એ શું છે એની આપણે ચર્ચા કરી આપણે જાણીએ છીએ કે ઘણા લોકોને અગાઉ પણ કહ્યું કે એમ ખૂબ ડર લાગે છે ઘણી વખત મૃત્યુના ડર પછીનો બીજા ક્રમે આવતો આ ડર છે અનિશ્ચિતતા અને કપોળ કલ્પિત ભય એ પણ એ જ ક્રમમાં આવે છે પણ શા માટે આવું થાય છે કારણ કે આપણે એ કળાને જાણતા નથી આપણને એ ખબર નથી કે એ બાબતથી આપણે એ વિકસાવી શકીએ છીએ એ બાબતને આપણે સમજ કેળવી શકીએ છીએ અને એટલા માટે આપણે એ નથી આવડતું એ શીખી શકાય છે મહાવરો કરી શકાય છે અને એટલા માટે આપણે આ બાબતને થોડીક ગંભીરતાથી આપણે લેવી જોઈએ મિત્રો કેટલાક મુદ્દાઓ છે પણ એ મુદ્દાઓની ચર્ચા આપણે હવે પછીના વ્યાખ્યાનમાં આપણે કરીશું આ વ્યાખ્યાનના આધારે જાહેરમાં વક્તવ્ય આપવું એટલે શું એનું મહત્ત્વ એ મહત્ત્વને સમજ્યા પછી કેવી રીતે એની વૃદ્ધિ થઈ શકે તેની વાત આપણે આગળના વ્યાખ્યાનમાં કરીશું આ વ્યાખ્યાનના અંતે કેટલાક પ્રશ્નો પૂછી શકાય કે જે જાહેરમાં વક્તવ્ય આપવાનું છે તે વક્તવ્યના મહત્ત્વની વાત કરો એની ચર્ચા કરો જાહેરમાં ડર લાગવાના કારણોની તપાસ કરો જેવા પ્રશ્નો પણ આપણને પૂછી શકાય વધુમાં જાહેરમાં વક્તવ્ય આપવાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે તેની પણ ચર્ચા કરો આવા પ્રશ્ન પણ પૂછી શકાય તો આજે બસ આટલું જ આવતા વ્યાખ્યાનમાં આજ વિષયને આપણે આગળ વધારીશું આપનો ખૂબ ખૂબ આભાર